અમરેલીના રાજુલા શહેરમાં નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર અને ઓપીડી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું. રાજુલા, જાફરાબાદ તેમજ ખાંભા આ ત્રણેય વિસ્તારમાં કિડનીના દર્દીઓની સારવાર માટે ડાયાલિસિસની વ્યવસ્થા મળી રહે તેવા હેતુથી તેમજ ગરીબ લોકોને દૂર દૂર સુધી તેમજ વાહનના ખર્ચ ના કરી શકે તેવા હેતુથી આજરોજ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે ડાયાલિસિસ સેન્ટર અને ઓપીડી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમજ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં એક મોટી અર્થતંત્ર વિશાળ હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ શ્રી બિપિનભાઈ લહેરી અને અન્ય ટ્રસ્ટી દ્વારા નક્કી કરેલ છે, જેમાં પાર્થ ગ્રુપ અને રાજુલાના લોકલાડીલા ધારાસભ્ય અમરેશભાઈ ડેર દ્વારા બિલ્ડિંગને રિનોવેશન કરાવીને જરૂરી સુવિધા ઊભી કરવાની સાથે જ અને સહકાર આપેલ છે, જેનો લાભ દર્દીઓને મળશે, જેના કારણે દર્દીના સગા સંબંધીઓની મોટી રાહત તેમજ મોટા ખર્ચથી બચત થશે. આ સંપૂર્ણ તદ્દન વિનામૂલ્ય સારવાર આપવામાં આવશે. મૂલ્ય તરીકે જે ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે એમાં આપણે બે મશીન મૂકેલા છે અને રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ જો આખો પ્રોજેક્ટ છે, જે કોઈ પણ દર્દી માટે નિઃશુલ્ક ડાયાલિસિસ તેમજ કોઈ પણ દવાની જરૂરિયાત હોય તે તદ્દન ફ્રી રાખવામાં આવેલ છે, જેમાં આપણે બે મશીન મૂકવામાં આવેલ છે. એમાં ચાર દર્દીના એકસાથે ડાયાલિસિસ થઈ શકે છે આ પ્રોજેક્ટમાં. અને એ રીતે સાથ સહકાર અનિલભાઈ શેઠનો અને અમરીશભાઈ ડેર અને તેની ટીમ તરફથી આ સંપૂર્ણ સુવિધા ઊભી કરવામાં આવેલ છે. કેટલા કલાક લાગે છે એક ડાયાલિસિસ? એક ડાયાલિસિસ માટે 3.5-4 કલાક મિનિમમ લાગે છે. હવે વધારે માહિતી અમારે ટેકનિશિયન મિત્ર છે ડાયાલિસિસને આપશે. હાલ છે ડાયાલિસિસ છે, અત્યારે બેનનું ડાયાલિસિસ ચાલે છે. વીકમાં બે વખત ડાયાલિસિસ કરવામાં આવે છે. કેટલો સમય લાગે છે? અમરીશભાઈ ડેરે એવો સર્વે કરાયો હતો ઘણા ટાઈમ પહેલાં, ડેલી ધારાસભ્ય તો હમણાં કે એક સવા વર્ષથી, પણ આજથી એમણે 22 મહિના પહેલાં મને એવું કીધેલું કે કમલેશભાઈ આપણે ડાયાલિસિસ સેન્ટર અહીંયા શરૂ કરવું પડશે. એટલે મેં કીધું શું કામ? તો કે ભાઈ અહીંયા આપણે 30-35 જેટલા પેશન્ટ એવા છે કે જેમને મહુવા, સાવરકુંડલા અને ઉના સુધી ધક્કો થાય છે. રાજુલામાં ડાયાલિસિસ સેન્ટરની કોઈ વ્યવસ્થા નથી, તો આપણે એમના માટે એક નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર ઊભું કરવું છે, જેથી કરીને કદાચ આપણે એમને કોઈ પણ પ્રકારનો ખર્ચો ન થાય અને પૈસા લીધા વગર સારામાં સારી સેવા આપી શકીએ એવો એનો એક વિચાર હતો. અને સાથે સાથે એ પછી પાર્થ ગ્રુપ દ્વારા એમને ખૂબ જ સહકાર મળી રહ્યો, આખી ટીમનો સહકાર મળી રહ્યો અને એમના દ્વારા એક સરસ મજાનું નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર ઊભું કરવાની વ્યવસ્થા કરવામાં આવી અને સાથે સાથે જનરલ ઓપીડી એટલે કે સામાન્ય જે તાવ શરદી ઉધરસના કેસ છે એવા લોકોને દવા સાથે લેબોરેટરી સાથે મફત વ્યવસ્થા કરવાનું એમણે ખૂબ સરસ આયોજન કર્યું અને એમાં દાતાશ્રીઓનો, ગામનો અને આ સમગ્ર શહેરી વિસ્તારનો આ અહીંયા જે લોકો રહે છે એમનો પણ ખૂબ જ સહકાર મળ્યો. નિલેશભાઈ, બિપિન કાકા, અપુભાઈ, અમિતભાઈ અને આખી ટીમવર્ક ખૂબ જ સરસ કાર્ય કર્યું અને એના કારણે એક સરસ આવું નિર્માણ કરી શક્યા. માત્ર એક અમરીશભાઈનો અને એમની ટીમનો વિનમ્ર પ્રયાસ છે. અમે બધા ખૂબ જ સૌભાગ્ય છીએ કે અમને આવી એક સેવા કરવાની તક મળી છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમે ખૂબ જ સારી સેવા કરી શકીએ, કોઈ પણ પ્રકારના અભિમાન વગર કે કોઈ પણ પ્રકારની પરમાત્મા અમારામાં એવું ન આવવા દે કે અમે સેવા કરીએ છીએ અને એક વિનમ્ર પ્રયાસને પરમાત્માના ચરણોમાં મૂકીએ છીએ અને બને એટલી પ્રજાની સારામાં સારી સેવા થાય એવા પ્રયત્નો છે બધા. અસ્તિરની ધાર છે ત્યાં આગળ અને ત્યાં ભેરાઈ રોડ ઉપર અને ત્યાં આગળ એક ખૂબ જ જબરજસ્ત મોટી નિઃશુલ્ક હોસ્પિટલ, તમામ ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ, જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટ, મેડિસિન ડિપાર્ટમેન્ટ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ વિભાગ અને બધા જ પ્રકારના વિભાગો શરૂ કરી અને સાથે સાથે દર્દી અને એના સગાને ભોજન વ્યવસ્થા પણ પૂરી પાડવી એવી આખે આખી ટ્રસ્ટની અનિલભાઈ શેઠ, હરેશભાઈ, અમરીશભાઈ, માયાભાઈ, બિપિન કાકા બધાની ખૂબ જ ઈચ્છા એવી છે કે દરેકે દરેક વસ્તુ નિઃશુલ્ક થાય અને દર્દી અહીંથી પ્રસાદ સાથે એક પરમાત્મા દર્દીમાં ટ્રસ્ટને અને ડૉક્ટરને નારાયણના દર્શન થાય અને દર્દી ખૂબ રાજીપો વ્યક્ત કરે એવી દરેક ટ્રસ્ટીઓની ઈચ્છા છે કે ભવિષ્યમાં પરમાત્માને સાથે રાખીને આવું કંઈક સારું કરી શકીએ. થેન્ક યુ. ઓકે. સીઆર વીરજી સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજુલા.